આપણા બેઠકના ગુરુ તરુલતાબેન, એમના પુસ્તકનું વિમોચન આજે કરીએ છીએ બેઠકમાં. બહુ સમય નથી લેવાની હું. આપણે તૃપ્ત થવાનું છે જ્ઞાનથી, પણ આપણે શરીર આપણે પેટ શરીરથી તૃપ્ત થઈ ગયા છીએ. તરુલતાબેન તરફથી ભોજન હતું એટલે આપણે પહેલાં એમને તાળીઓથી વધાવીને આભાર વ્યક્ત કરી લઈએ અને પછી આગળ વધીએ તો જરા સારું લાગે. હવે રાજેશભાઈ આપ તરુલતાબેન વિશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓને બેઠકનો આવકાર છે. બધાને પ્રેમપૂર્વક આવકારીએ છીએ અને બહુ આનંદનો દિવસ છે આજે. કોઈ પણ લેખકનો, કવિનો કે સિદ્ધહસ્ત વ્યક્તિનો પરિચય આપવાનો એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે 75-76 વર્ષની આખી જિંદગીને 5 મિનિટમાં કહેવાની હોય એટલે બહુ જ અઘરી વસ્તુ છે. પણ જે જે વસ્તુઓ મને અસર કરી છે એ મને એવું લાગે છે કે મારે તમને કહેવી જોઈએ. 35 વર્ષ પહેલાં એ અમેરિકામાં આવ્યા, એની પહેલાં એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કેટલું સરસ છે. PhD બી કર્યું છે આપણે, MA PhD મારે ખ્યાલ મુજબ, અને 20 વર્ષ તો પ્રાધ્યાપક તરીકે એમને સેવાઓ આપી છે. અને અહીંયા આવ્યા પછી એમને સર્જન કાર્ય કરવાનું પ્રેરણા મળી ગુજરાતી ભાષાની. એમને એવું નક્કી કર્યું ગુજરાતી ભાષાનું શિક્ષણ અને એનો પ્રચાર બી થાય, પ્રસાર બી થાય, એની જાળવણી થાય, સાહિત્યની લોકોમાં સમજ ચાલુ રહે, એના પ્રત્યે લગાવ સૂઝ ચાલુ રહે, લખવાનું બી શરૂ કરે. એમને બી પોતે શરૂ કર્યું લખવાનું. હવે સર્જન કાર્ય કરવું ને એ બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે સર્જન કાર્ય કરતી વખતે સર્જક કરતાં એ સર્જનહારની બહુ નજીક હોય છે, કારણ કે એ પોતે ખોવાઈ જાય છે સર્જન કરતી વખતે. ધારો કે માતા પુત્રને જન્મ આપે છે ત્યારે એ સર્જન એના જેવું સર્જન સાહિત્યનું સર્જન છે. સાહિત્યના સર્જન વખતે વિચારો એટલા બધા આવતા હોય કે સાહિત્યના સર્જનમાં ખોવાઈ જાય. એમને સાહિત્યના સર્જનમાં કેટલું બધું એમનું પ્રદાન કર્યું છે. એમને નવલકથા ચાર લઘુ નવલકથા લખી છે, 3 પ્રવાસ કથા લખી છે, 1 વિવેચન અને વિયોગ વાર્તા સંગ્રહ. ઇટ ઇઝ વન ઓફ ધ 4 વાર્તા સંગ્રહ. વિયોગ વાર્તા સંગ્રહને ઉમાશંકર જોશીનું પારિતોષિક મળ્યું છે. આજે જે વાર્તા સંગ્રહનું વિમોચન થવાનું છે, સંબંધ નામનું પુસ્તક છે અહીંયા લાવ્યું છે, અને પ્રતાપભાઈ પંડ્યાના વરદ હસ્તે આપણે એમનું આ બુકનું વિમોચન કરવાના છે. પ્રતાપભાઈ પંડ્યાના હસ્તે વિમોચન થાય એટલે આપણને કેટલી બધી પ્રેરણા મળે, કારણ કે 249 પુસ્તકાલયો ભારતમાં, 11 પુસ્તકાલયો અમેરિકામાં, અને એની પાસે કેટલી સરસ ભાવના છે, કેટલો આદર્શ છે ભાષા સાહિત્ય માટે, દેશ માટે, કલ્ચર માટે. કરી છૂટાની ભાવના છે, એમને તો પોતાને કશું જોઈતું નથી. પણ તરુલતાબેન જેવા સિદ્ધહસ્ત લેખકને પ્રોત્સાહન મળે છે, એમના હાથે આપણે વિમોચન કરીએ છીએ એટલે બહુ જ આનંદની વસ્તુ છે. અને તરુલતાબેને પણ જે વાર્તાઓ દર મહિને જે વિષય અપાય એમાં જે લખી છે, એ વાર્તાઓમાં તમે જો એક એક વાર્તા પકડીને વાંચો તો તમને ખ્યાલ આવે કે એમના વિચારોમાં કેટલી ઊંડાણ છે, અને એમાંથી આપણને બધાને શીખવાનું મળે છે. એટલે દરેક માટે એમને કરી છૂટવાની ભાવના છે, આપણે એમનો ખાસ આવકાર આપીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ. અને એમના બાયોડેટા વિશે હું બોલું નથી, લગભગ 1.5 કલાક થાય, પણ આપણે આજે સમય તો અમે બધાને આપવાનો છે. પ્રતાપભાઈ બી એમના વિશે બોલશે, એ પોતે પણ કહેશે કે એમને જિંદગીમાં કઈ કઈ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ આવ્યા, એમને ક્યાં આગળ નવી નવી વસ્તુ જેથી કરીને આ મંઝિલ ઉપર એ પહોંચી શકે. એટલે આપણે એમને બી વધારે સમય આપીએ, પ્રતાપભાઈને બી વધારે સમય આપીએ, અને જે તૈયારી કરીને આવ્યા હોય લઘુ આપણે બાળ વાર્તા માટે, કે બાળ વાર્તા વિશે બી બોલે અને બીજી કોઈ બી તૈયારી કરી હોય એના વિશે બોલી શકે. તો મારું મંતવ્ય અહીંયા પૂરું કરું છું અને વક્તવ્ય પૂરું કરું છું. આભાર રાજેશભાઈ.